નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર શિક્ષણ સંકુલ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 4 વિષય પર્યાવરણ, જેમાં ચેપ્ટર નંબર 1 છે રિયાની ટ્રેન મોડી પડી, બરાબર. હવે બધા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 53 ઉપર આવશે. બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાક વાળા ખેતરો જોવા મળ્યા. આજે રિયાની ટ્રેન વાળી છે ક્યાંથી પસાર થઈ રહી હોય છે, તો કે સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થવાની હતી, બરાબર. જે રાત્રે પસાર થઈ જાય છે, હવે એ લોકો ક્યાં પહોંચવા આવે છે, તો કે સુરત પહોંચવા આવે છે. હવે ટ્રેન ક્યાંથી પસાર થાય છે, તો કે તાપી નદીના પુલ પરથી પસાર થાય છે, બરાબર. હવે અહીંયા એમ કે છે કે ભાઈ હવે બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવે. શું કામ? કારણ કે આજુબાજુમાં એકદમ લીલા હરિયાળા ખેતર હોય, પછી સુરત એવું મોટું સિટી છે, તો આજુબાજુમાં મોટી મોટી બિલ્ડિંગ હોય, એટલા બધા રસ્તા હોય, 6 ટ્રેક હોય, 8 ટ્રેક હોય, નેશનલ હાઈવે હોય, કેટલા બધા પુલ આવતા હોય, અથવા કેનાલ આવતી હોય, મોટી મોટી મોટા મોટા ખેતર આવતા હોય, અથવા રોડ ની આજુબાજુ કોઈ પણ હોટેલ આવતી હોય, રેસ્ટોરન્ટ આવતા હોય. ઈશુ કે છે કે ભાઈ લીલા પાક વાળા ખેતરો જોવા મળ્યા, એને ક્યારે આવું ગાંધીધામ એટલે કે કચ્છમાં એવું જોયું નતું. કારણ કે ત્યાં લોકો રણ વિસ્તાર જ છે, ત્યાં ખેતી થતી નથી. કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળી. કેળાને સૌથી વધુ પાણી જોઈએ એટલે કેળા એવા વિસ્તારમાં થાય કે જ્યાં પાણી સહેલાઈથી મળી રહે. આપણે અહીંયા જોઈએ તો ગીરનું જંગલ છે, જ્યાં ગળુ વિસ્તાર આવેલો છે, ત્યાં કેળા ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. શું કામ? કારણ કે આજુબાજુ એકદમ દરિયો છે એટલે કેળાને પાણી પણ મળી રહે. અને સુરતમાં એવી મોટી તાપી નદી છે, પ્લસ બાજુમાં એવો મોટો દરિયો આવેલો છે, એટલે કેળાની ખેતી ત્યાં થઈ શકે. ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા. તાપમાન પણ ખૂબ જ ઠંડો આવતો હતો. એક તો એટલી બધી તાપી નદી હોય એટલે આજુબાજુમાં ઠંડક કેટલી હોય, પ્લસ દરિયા કિનારે છે એટલા પણ માટે ઠંડક હોય. અને એટલે શું કહેતી હતી કે એકદમ પવન ઠંડો ઠંડો આવતો હતો, પ્લસ ટ્રેનની એટલી સ્પીડ હોય. આવી ઠંડી હવાનો અનુભવ મને ગાંધીધામમાં થયો નથી. કારણ કે કચ્છ એક રણ વિસ્તાર છે, રણ પ્રદેશ છે, જ્યાં સતત એનું ટેમ્પરેચર કેટલું રહેતું હોય તો કે 40 સેલ્સિયસ થી વધુ, બરાબર. જે વિસ્તારનું ટેમ્પરેચર 40 સેલ્સિયસ થી વધુ રહેતું હોય એવા વિસ્તારમાં કેવી આમ સતત આમ ગરમી થતી હોય અને વાતાવરણ પણ ગરમ રહેતું હોય. જેને સુરતમાં તો તાપી નદી હતી, બરાબર, એના માટે કેવું વાતાવરણ હતું તો કે ઠંડુ ઠંડુ હતું. અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા, ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો. એ બધા શું જોવામાં મશગુલ હતા, તો કે એના બહારનું વાતાવરણ બધું જોતા હતા. ત્યાં એના મામાનો ફોન આવે છે એના મમ્મીને, તે અમે રેલવે સ્ટેશન લેવા માટે આવવાના હતા, માટે મમ્મીએ સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી છે, માટે અમે 8:25 કલાકે પહોંચવાને બદલે હવે 10:25 કલાકે પહોંચ્યું. ટ્રેન કેટલી મોડી હતી, તો કે 2 કલાક મોડી હતી, બરાબર. પહોંચવાના કેટલા વાગે હતા, તો કે 8:25. એમાં 2 કલાક આપણે ઉમેરી દઈએ, બરાબર, પછી 5:05, 2:08, 10. હવે એ લોકો કેટલા વાગે પહોંચશે, તો કે 10:25 વાગે પહોંચશે. હવેનો ક્વેશ્ચન છે, તો કે તમે પુલ જોયા છે ક્યાં ક્યાં, તો કે હા મેં પુલ જોયા છે. અમારા સર્વે માંથી રેલવે પસાર થાય છે, લોકો વાહનોની અવર જવર માટે ટ્રેનના રેલવે માર્ગ ઉપર પુલ બાંધેલો છે. આપણા રાજકોટ સિટીમાં કેટલી જગ્યાએ વરણાળા જોતા હોય, બરાબર, અથવા રેલવેના ઓવરબ્રિજ જોતા હોય અથવા અંડરબ્રિજ જોતા હોય, એ બધા એ જગ્યાએ શું કામ, એવા બ્રિજ બાંધવામાં આવેલા હોય જ્યાંથી ટ્રેન ક્રોસ થાય છે, બરાબર. આ બધા આમ રસ્તા હોય, રસ્તા હોય, બરાબર. આ રસ્તામાંથી આ સાઈડથી વાહન આવતા હોય, આ સાઈડથી વાહન આવતા હોય. સિટી છે, સિટીની અંદર તો થોડી વાર ટ્રાફિક જામ કરવાનું ન પહોંચે, એના માટે શું કરે, તો કે એ લોકો ઉપર ત્યાં પુલ બાંધે, બરાબર, અથવા તો અંડરગ્રાઉન્ડ પુલ બાંધે. પણ આપણે અહીંયા રાજકોટમાં કેવું છે, તો કે બધા ઓવરબ્રિજ છે. તેના પર થઈને હું દરરોજ શાળાએ જોઉં છું. અમે અમારા કાકાને ઘરે અમદાવાદ ગયા હતા, ત્યારે રસ્તામાં સિદ્ધપુર શહેરમાં સરસ્વતી નદી પર બાંધેલો પુલ જોયો હતો, બરાબર. અમદાવાદ શહેરમાં કઈ નદી છે, તો કે સાબરમતી. એટલે કે શું કે છે, તો કે અમદાવાદ નદીમાં સાબરમતી નદી પર બાંધેલા પુલો જેવા કે રેલવેનો બ્રિજ, સુભાષ બ્રિજ, ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, લખોણીયો પુલ, એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજ વગેરે પુલ જોયા હતા. તમે ગમે ત્યારે અમદાવાદ જાઓ ત્યારે આ જે 4-5 બ્રિજના નામ લખેલા છે તમારે જોવા જવાનું. તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે, તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે તે
લખો તો કે અમારા વિસ્તારમાં, આપણા વિસ્તારમાં તો બે જ નદી છે, એક તો આજી ડેમ છે અને એક ન્યારી ડેમ છે, એટલે ન્યારી નદી છે અને આજી નદી છે, બરાબર? તો એક નંબર આજી ડેમ છે, બીજા નંબર ઉપર ન્યારી ડેમ છે. અહીંયા લખેલું છે અમારા વિસ્તારમાં બનાસ, સરસ્વતી, અર્જુની અને સિપુ નદી વાવેલી છે, એમાંથી બનાસ નદી પર ડીસાથી થરાદ જવાના રસ્તા પર પુલ બાંધેલો છે. પુલ બાંધેલો એટલે તો કે બધા નામ ફરી ફરીને ન જવું પડે, ડાયરેક્ટ એક શહેર થી બીજા શહેર અથવા એક ગામ થી બીજા ગામ સુધી જઈ શકે. તેનું નામ બનાસ પુલ છે તથા સરસ્વતી નદી પર વડગામ થી પીલુચા ગામ નજીક પુલ બાંધેલો છે. પછીનો ક્વેશ્ચન, નદી પર પુલ કેમ બનાવવા પડે છે તે વિચારો અને લખો. હવે એવું કહે છે કે નદી પર શું પુલ બનાવવા પડે છે, તો કે નદીની વચ્ચે થઈને લોકોની અથવા વાહનોની અવર જવર કરવાનો રસ્તો નીકળતો હોય ત્યારે પુલ બાંધવાની જરૂર પડે છે. નદીમાં બારે માસ પાણી સતત વહેતું રહેતું હોવાથી અથવા તો ચોમાસા દરમિયાન નદીમાં એકદમ પ્રવાહની સપાટી હોય, કેવી આવી જાય તો કે ઓછી આવી જાય, બરાબર? તેને કારણે નદીમાં શું આવે તો કે પૂર આવે, તો કે પૂર થી બચવા માટે લોકો નદીના એક છેડે થી બીજા છેડે જવામાં ખૂબ જ તકલીફ પડે છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે શું કરે છે, તો કે લોકોની સગવડ અને સુખાકારી ઉપર માટે નદી પર પુલ બાંધવામાં આવે છે. પુલ થોડોક એકદમ ઊંચો હોય, બરાબર? આમ નીચે આમ નદી આમ નીકળતી હોય અને પુલ અહીંયા સુધી આમ બાંધેલો હોય, બરાબર? તો ગમે એટલી વરસાદ આવે છે, બરાબર, તો સપાટી ગમે એટલી ઊંચી જશે પણ અહીંયા સુધી તો નહીં પહોંચે. અને પુલ બાંધેલો હોય એટલે આગળ થોડોક ડેમ પણ હોય, ડેમ હોય એટલે ડેમ ના પાછી આમ ખોલી નાખે એટલે આગળ એટલે બીજા વિસ્તારમાં પાણી જઈ શકે અથવા તો કેનાલ માં પાણી જાય છે, જેનાથી એકદમ પેલો આપણે કહીએ ને પુલ નો પૂર ન આવે, બરાબર? આપણે અહીંયા જયારે મોદી વેરાણ થયું હતું, બરાબર, ત્યારે મચ્છુ નદીનો પુલ તૂટતા નદીઓ આટલી ઓવરફ્લો થઈ ગઈ હતી, જેની ખબર આપણા પહેલા અમેરિકા વાળાને થઈ ગઈ હતી. અમેરિકા વાળાએ આપણને શું કીધું કે વોર્નિંગ આપી હતી કે ભાઈ તમારે મચ્છુ બે નદીનો જે પુલ છે એટલો ઓવરફ્લો થશે કે જે આખા મોદી ઉપર વેરાણ છેરાણ કરી નાખશે. શું કામ? કારણ કે એટલી બધી એની પાસે એવા મોડર્ન બધા સેટેલાઇટ હતા, એટલી બધી ફેસિલિટીઝ હતી કે જેનાથી લોકોએ ડિસ્ટ્રેક્ટ કર્યું કે કેચઅપ કર્યું કે ભાઈ અહીંયા નદીની વધારે એકદમ પાણી આવે છે કે જેના કારણે કુદરતી આફત આવશે. એ લોકો આપણને ખબર પડી એની 1.5 કલાક પહેલા એ લોકોને ખબર પડી ગઈ હતી. પછીનો ક્વેશ્ચન છે, તમે ક્યારે પુલ પરથી પસાર થયા છો ત્યાં? તો કે હા, આપણે ઘણી વખત પુલ પરથી પસાર થતા હોય છે નદી, બરાબર? તો કે કયા પુલ પરથી પસાર થયા છો? તો કે હા, અમે જયારે પાલનપુર થી અમદાવાદ મારા કાકાને ઘેર ગયા હતા ત્યારે સિદ્ધપુર થી ઊંઝા જતા રસ્તા પર નદીના પુલ પરથી અને અમદાવાદ જતા સાબરમતી નદીના પુલ પરથી પસાર થયા હતા. આ ઉપરાંત એકવાર પાલનપુર થી ડીસા થઈને થરાદ જતા હતા ત્યારે ડીસા પાસે બનાસ નદીના પુલ પરથી પસાર થયા હતા. અહીંયા જે લખેલું છે મેં શું કીધું છે, તો કે એકવાર બનાસ પુલ ઉપરથી પસાર થયા હતા, પછી સાબરમતીના પુલ ઉપરથી પસાર થયા હતા, સરસ્વતી નદીના પુલ ઉપરથી પસાર થયા હતા. તમે લોકો આજી નદીના પુલ ઉપરથી પસાર થાવ તો તમારા લોકોએ આજી નદીનું નામ લખવાનું, આજી ડેમ લખવાનો અને ન્યારી ડેમ લખવાનો, પ્લસ અહીંયા આપણે આવેલો છે મોટો ભાદર ડેમ, એટલે કે આપણે લખવાનું ભાદર ડેમ લખવાનો, બરાબર? પછીનો ક્વેશ્ચન છે, તમે પુલની આજુબાજુમાં શું જોયું? તો કે અમે જયારે પુલની બાજુમાંથી પુલ પરથી પસાર થતા નદી બે બાજુ તો નદી એવડી મોટી આવેલી હોય, પછી આજુબાજુમાં વસેલા મોટા મોટા શહેર હોય અથવા તો મોટા મોટા ગામડા હોય, પછી લીલાછમ એકદમ મંદિર હોય, લીલાછમ એકદમ ખેતર હોય, લીલા લહેરાતા પાક ઉભા હોય, પછી તો કે મંદિર હોય આજુબાજુ, પછી આજુબાજુના વૃક્ષો પણ એકદમ લીલાછમ હોય છે, બરાબર? હવે પછીનો ક્વેશ્ચન છે, રિયાની ટ્રેન કઈ કઈ નદીના પુલ પરથી પસાર થઈ હતી? તો કે રિયાની ટ્રેન સાબરમતી, મહીસાગર, વાત્ર, પછી વિશ્વામિત્રી, નર્મદા અને તાપી, કઈ કેટલી નદી થઈ? તો કે છ, પેલી સાબરમતી, વાત્ર, મહીસાગર, નર્મદા અને તાપી અને એક લઈ ગયું વિશ્વામિત્રી. આમ છ નદી ઉપરથી રિયાની ટ્રેન છે પસાર થઈ હતી, બરાબર? જો એ આ છ નદી ઉપર બંધ ન બાંધવામાં આવે એટલે કે પુલ ન બાંધવામાં આવ્યો હતો તો રિયાની ટ્રેનમાં ફરી ફરીને એટલું જોવું પડત કે એ લોકોને 12 કલાકની જગ્યાએ વધારે 1-2 દિવસ લાગત. પછી છે, અમારી ટ્રેન એક મોટા શહેર વચ્ચે પસાર થઈ રહી
હતી. રસ્તામાં મોટા મોટા સડક માર્ગના પુલો પણ આવતા હતા. આવી શું કે છે કે ભાઈ હવે મારી ટ્રેન છે એ કેટલા વાગ્યા હતા, તો કે 9 વાગેલા હતા. હવે શું કે છે કે તમે મારી ટ્રેન છે એક મોટા શહેરની વચ્ચેથી પસાર થયેલી હતી. બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજાર દેખાતા હતા. બહુ મોટું શહેર છે બરાબર, એટલે શું હોય કે બે બાજુ એની બધી મોટી મોટી બિલ્ડિંગ્સ હોય, સ્કૂલ હોય અથવા કોઈ સરકારી કાર્યાલય આવેલું હોય, બહુમાળી ભવન આવેલા હોય, મોટી મોટી બજાર હોય, બરાબર આવું બધું જોતી હતી. પપ્પાએ કહ્યું કે આ કયું શહેર છે, તો કે આ છે સુરત શહેર. બરાબર, આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે પણ જાણીતું છે. એના પપ્પા એ શું કે છે કે સુરત શહેર છે કોના માટે જાણીતું છે, તો કે હીરા અને કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે. આપણું રાજકોટ શહેર છે શેના માટે જાણીતું છે, તો કે ઇમિટેશન, ચાંદીકામ અને લોખંડ ઉદ્યોગ માટે આપણું રાજકોટ શહેર જાણીતું છે. બરાબર, અમદાવાદ અને સુરત શહેર છે એ મેઇન કાપડ માટે જાણીતું છે, અને સુરત છે એ તો કે હીરા ઉદ્યોગ માટે જાણીતું છે. પછી મોરબી છે એના માટે જાણીતું છે, તો કે એની સિરામિક ઇન્ડસ્ટ્રી. સિરામિક ઇન્ડસ્ટ્રી એટલે તમને લોકોને ખબર ને, સિરામિક ઉદ્યોગ એટલે શું થાય, તો કે આજે લાદી ને આપણા જે વોશરૂમ ની જે બધી આઈટમ્સ હોય બનતી હોય શું કહેવાય, તો કે સિરામિક ઉદ્યોગ કહેવાય છે. અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું મોટું શહેર છે. સૌથી મોટું શહેર કયું છે અમદાવાદ, બીજા નંબરનું શહેર કયું છે, તો કે સુરત. ત્રીજા નંબરનું શહેર કયું છે, તો કે વડોદરા. ચોથા નંબરનું તો કે રાજકોટ, અને પાંચમા નંબરનું તો કે જામનગર શહેર મોટું છે. સ્ટેશન આવતા ટ્રેન ઉભી રહે છે. હવે ત્યાં તો અમદાવાદમાં તો કેટલા બધા જંકશન આવેલા હોય, પ્લસ સ્ટેશન પણ આવેલા હોય, એટલે જેમ જેમ સ્ટેશન આવે એમ લોકોને ચડવાનું અથવા ઉતરવાનું એમ બધા ઉભા રહે છે. સ્ટેશન પર મુસાફરોની અવર જવર ખૂબ જ હતી. અહીં ક્યાં ક્યાં જુદા જુદા પહેરશ વાળા લોકો પણ જોવા મળ્યા. કેટલીક સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરેલી હતી, તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ લુંગી, સફેદ ધોતી મીઠી હતી. કેટલાક લોકોની બોલી પણ અલગ અલગ હતી. હવે સુરત શહેરમાં તો એટલું પબ્લિક એટલું એટલા ધંધા રોજગાર માટેના એના સ્કોપ એટલે ચાન્સીસ પણ વધારે. પ્લસ ઈ ક્યાં ટચ થાય છે, તો કે અહીંયા આપણું આમ ગુજરાત છે. બરાબર, તો કે અહીંયા સુરત શહેર આ છે આપણું ગુજરાત, અને અહીંયા આવેલું છે આખું આમ મહારાષ્ટ્ર. અહીંયા છે મધ્યપ્રદેશ, અને આની ઉપરના ભાગમાં છે શું છે, તો અહીંયા છે રાજસ્થાન. એટલે રાજસ્થાન ના લોકો સુરત આવતા હોય, મધ્યપ્રદેશ ના લોકો સુરત આવતા હોય, પ્લસ મહારાષ્ટ્ર ના લોકો પણ સુરત આવતા હોય. આ ત્રણેય સ્ટેટ ના લોકો અહીંયા સુરત ભેગા થતા હોય, શું કામ, તો કે ધંધા રોજગારની તક માટે. બરાબર, જેથી કરીને ત્યાંના પહેરવેશ અલગ હોય, લોકોની બોલી અલગ હોય. એમાં કે મહારાષ્ટ્રની જે બાઈઓ હોય કેવી સાડી પહેરે, તો કે લુંગીની જેમ એ લોકો એ સાડી ધોતી ધોતી બેઠેલી એની જેમ સાડી પહેરેલી હોય, અને પ્લસ એ લોકો કેવું બોલે, તો કે મરાઠી. રાજસ્થાન ના લોકો હોય તો કે એ લોકો કેવું બોલે, તો કે એ રાજસ્થાની બોલે, અને મધ્યપ્રદેશ ના હોય તો એ લોકો હિન્દી બોલતા હોય છે. એટલે શું કે છે કે કેટલાક લોકોની બોલી અલગ જોવા મળી, તેમજ પહેરવેશ પણ અલગ અલગ હતા. પપ્પાએ કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે. આપણા આપણા દેશમાં 28 જેટલા સ્ટેટ છે, કેટલા, અને બાકીના 6 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ, 28 રાજ્ય છે અને 6 છે કેન્દ્ર શાસિત પ્રદેશ. આ જેટલા 28 રાજ્યો છે, બરાબર, એનું સંચાલન ક્યાંથી થતું હોય, તો દરેક દરેક રાજ્યમાં ત્યાંની સરકાર હોય,
જેમ કે આપણું આપણા ગુજરાતનું સંચાલન કોણ કરે તો કે વિજય રૂપાણી, જે કોણ છે, સીએમ છે, એટલે ચીફ મિનિસ્ટર શું કહેવાય, સીએમ છે આપણા ગુજરાતના, બરાબર. તો આ બધા રાજ્યોનું સંચાલન કોણ કરે તો કે નિયુક્ત કરેલા સીએમ કરે. પછી આ જે છ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, બરાબર, છ છે અથવા તો સાત છે, સેવન સિસ્ટર, હા, સાત જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે એનું સંચાલન કોણ કરતું હોય, છ અથવા તો સાત છે, મને એક્ઝેક્ટલી યાદ નથી, આનું સંચાલન ક્યાંથી થાય તો કે ડાયરેક્ટ ત્યાંની દિલ્હી સરકાર એનું સંચાલન કરતી હોય છે. જેથી અહીંયા વિવિધ પ્રકારના પહેરેવેશવાળા લોકો જોવા મળે છે. પપ્પાએ સૂતરફેણી અને ધારી લઈ આવ્યા, જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે. આપણે અહીંયા રાજકોટનું પ્રખ્યાત મીઠાઈ શું છે તો કે આપણે અહીંયા આપેલા શું કેમ ખમણ અહીંયાનું પ્રખ્યાત છે, પેંડા રાજકોટના પ્રખ્યાત છે, બરાબર. એમ સુરતનું કઈ વસ્તુ પ્રખ્યાત છે તો કે ધારી, ઘારી અને મેંડા, બરાબર. પછી તો કે કચ્છની ખાજલી પ્રખ્યાત છે, પોરબંદરની ખાજલી પ્રખ્યાત છે, બરાબર. અલગ અલગ વિસ્તારની અલગ અલગ વસ્તુ ખૂબ જ ફેમસ હોય. પ્લસ આપણા સૌરાષ્ટ્રના ગોટા એટલે કે ભજીયા ફેમસ છે. પછી આપણે ડાકોર સાઈડ અહીંયા ઉપરની સાઈડ જાય ને ડાકોર, તો ડાકોરના ગોટા પ્રખ્યાત છે. એવી રીતે શું પ્રખ્યાત છે તો કે સૂતરફેણી અને ઘારી, જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે. ટ્રેન 5-1 મિનિટ રોકાઈને ઉપડી, ત્યાં 5 મિનિટ રોકાય છે અને પછી ઉપડે છે. પપ્પાએ કહ્યું કે હવે નવસારી અને વલસાડ પછી તરત વાપી આવશે. હવે પપ્પા શું કહે છે કે પેલા સુરત પછી નવસારી પછી વલસાડ અને પછી વાપી. રિયાને ક્યાં જવાનું હતું, એના મામા વાપી રહેતા હતા એટલે એને ક્યાં જવાનું હતું તો કે વાપી. મમ્મીએ મામાને ફોન કરીને જણાવ્યું કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચશે, બરાબર. એટલે વાપી પહોંચતાને કેટલી કલાક લાગતી હશે તો કે 1 કલાક લાગવાની વાર હશે. હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી, હવે વલસાડથી એની ટ્રેન ઉપડે છે, અહીંયા કેને 1 કલાકમાં પહોંચી જશે. હવે વલસાડથી ટ્રેન ઉપડી એટલે અમારો સામાન વ્યવસ્થિત કરી દીધો, એ લોકો બધાનો પોતાનો ઉતરવાનો વધારે સામાન વ્યવસ્થિત કર્યો, બરાબર. મને અને હિમાંશને મામાના ઘરે પહોંચવાનો આનંદ હતો. હવે આપણે આપણા મામાની ઘરે જતા હોય આપણે કેટલા એક્સાઇટેડ હોય, કેટલા ઉત્સાહિત હોય, એટલે એને ખૂબ જ આનંદ હતો. અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં છે, જ્યાં અમારે ઉતરવાનું હતું. મામાનો ફોન પણ આવી ગયો કે તેઓ અમને સ્ટેશન લેવા માટે સ્ટેશન સુધી પહોંચી ગયા છે. અમારી મુસાફરી લાંબી હતી પણ મેં અને હિમાંશે ખૂબ જ મજા કરી. શું કામ કેટલા બધા નદીના પુલ જોયા, કેટલી બધી નદીઓ જોઈ લોકોએ, પ્લસ આજુબાજુના દ્રશ્યો જોયા, બરાબર. હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું, મામાના ઘરે પહોંચીને બાકીનું લખીશ. હવે શું કરે છે રિયા, શું કામ ડાયરી લખતી હોય છે તો કે તેની ફ્રેન્ડ છે જીયા, એને એની તબિયત બગડતા એ આવી શકતી નથી. જેથી કરીને જીયા એમ કહે છે કે તું રસ્તામાં જે જે જુઓ, જે જે કર, એ તું ડાયરી લખતી જાજે અને જોવા લાયક વસ્તુ તું કેમેરામાં કેપ્ચર કરી લેજે, વિડીયો ઉતારજે, તેમજ ફોટોશૂટ કરી લેજે, પછી મને બતાવજે. હવે પછીનો ચેપ્ટર તમને લોકો નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. થેન્ક યુ.